नमस्कार बाळको, YouTube ની ચેનલ એજ્યુકેર વિથ ડોક્ટર સતીશ પટેલ ચેનલમાં હું ફરીથી આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, કાર્લ પિયર્સનની ગુણત પ્રઘાતની રીત જે વિભાગ એફમાં 5 ગુણમાં પૂછાય છે એ રીતના બધા દાખલા આપણે સમજી ગયા છે. જ્યારે આ વિડીયોમાં આપણે કાર્લ પિયર્સનની ગુણત પ્રઘાતની રીતમાં ટૂંકા દાખલાઓ કે જે મોટે ભાગે વિભાગ સી અને ડીમાં એટલે કે 2 અને 3 ગુણમાં પૂછાય છે એવા બધા જ દાખલાઓની સમજૂતી આ વિડીયોમાં તમને મળી જશે. એટલે વિભાગ સી અને ડીમાં જો તમને કાર્લ પિયર્સનની ગુણત પ્રઘાતની રીતના ટૂંકા દાખલા પૂછાય તો તમારા પૂરેપૂરા માર્ક્સ આવી જશે. અને આ ટૂંકા દાખલા પૂરા થાય એટલે આવતા વિડીયોમાં આપણે સ્પીયરમેનની ક્રમાંક સસવનાગની રીત એનો આપણે અભ્યાસ કરવાના છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં આપણે કાર્લ પિયર્સનની ગુણત પ્રઘાતની રીતના ટૂંકા દાખલાઓની સમજૂતી મેળવીએ. એના સૂત્રો તો મેં તમને જ્યારે સૂત્રોની સમજૂતી આપી હતી એ વિડીયોમાં સૂત્રની સમજૂતી તો આપી દીધી છે. તો ચાલો એ સૂત્રને આધારે આપણે હવે દાખલાઓની ગણતરી સમજીએ. તો ટૂંકા દાખલાઓમાં પહેલું છે નંબર 1, સહવિચરણની માહિતી આપી હોય ત્યારે. તો ચાલો એનું સૂત્ર પણ જોઈ લઈએ કે જ્યારે તમને સહવિચરણની માહિતી આપી હોય તો એનું સૂત્ર છે R બરાબર COVXY ભાગ્યા SX ગુણ્યા SY. અથવા આ સૂત્રને તમારે ગુજરાતીમાં લખવું હોય તો COVXY એટલે કે એક્સ અને વાય નું સહવિચરણ, એ સહવિચરણ છે બરાબર. COVXY એટલે સહવિચરણ. પછી SX એટલે શું? એક્સ નું પ્રમાણિક વિચલન ગુણ્યા SY એટલે વાય નું પ્રમાણિક વિચલન, બરાબર છે. એટલે આ સૂત્ર છે COVXY એટલે સહવિચરણ, અને SX એટલે એક્સ નું પ્રમાણિક વિચલન, અને SY એટલે વાય નું પ્રમાણિત વિચલન. હવે દાખલામાં કોઈવાર તમને COVXY સીધી રીતે ન આપ્યું હોય તો ત્યારે તમને કેવી માહિતી આપેલી હશે? તો જો કોઈવાર તમને COVXY સીધી રીતે ન આપેલું હોય એવો દાખલો બી આપણે જોવાના છે. તો ત્યારે તમારે પહેલા COVXY કઈ રીતે શોધાય? તો COVXY બરાબર સિગ્મા XY માઇનસ N ગુણ્યા X બાર ગુણ્યા Y બાર ભાગ્યા M કરવાથી તમે COVXY શોધી શકશો. અને ત્યાર પછી R બરાબર COVXY ભાગ્યા SX ગુણ્યા SY માં એ કિંમત મૂકતા તમને R ની કિંમત મળે. પણ વિદ્યાર્થી મિત્રો, તમારે પહેલા COVXY શોધવા પડે પછી R શોધવા પડે. એના કરતા એક બીજું સૂત્ર આપણી ટેક્સ્ટબુકમાં આપ્યું જ છે, તો એ સૂત્રનો સીધો જ તમે ઉપયોગ કરીને તમે R સીધી રીતે શોધી શકો. તો તેનું સૂત્ર હું તમને બતાવું છું કે R બરાબર હવે જોજો સિગ્મા XY માઇનસ N X બાર Y બાર ભાગ્યા N. જુઓ તો આ સૂત્ર જુઓ, R બરાબર COVXY, તો COVXY નું સૂત્ર કયું છે? જુઓ COVXY બરાબર સિગ્મા XY માઇનસ N ગુણ્યા X બાર ગુણ્યા Y બાર ભાગ્યા N, બરાબર. એ તો આપણે મૂકી દીધું COVXY. પછી જો ઉપરના સૂત્રમાં બાકી શું રહી ગયું? છેદમાં SX ગુણ્યા SY બાકી રહી ગયું. તો આપણે N સાથે એનો ગુણાકાર કરીશું એટલે N ગુણ્યા SX ગુણ્યા SY. એટલે જ્યારે તમને COVXY સીધી રીતે ન આપ્યું હોય તો ત્યારે તમારે સૌપ્રથમ COVXY શોધ્યા વગર સીધું R બરાબર સિગ્મા XY માઇનસ N ગુણ્યા X બાર ગુણ્યા Y બાર ભાગ્યા N ગુણ્યા SX ગુણ્યા XY કરવાથી સીધો જ તમે R મેળવી શકશો. સમજ પડી ગઈ વિદ્યાર્થી મિત્રો? ફરીથી એકવાર તમને કહું છું કે R બરાબર COVXY, તો COVXY નું જો સિગ્મા XY માઇનસ X ગુણ્યા N ગુણ્યા X બાર ગુણ્યા Y બાર ભાગ્યા N, એ COVXY નું શોધી શકાય બરાબર N. અને છેદમાં શું બાકી રહી ગયું? SX ગુણ્યા SY. એટલે આ જે સૂત્ર છે એ બી સહવિચરણની માહિતી આપી હોય એનું સૂત્ર છે, અને એનો દાખલો પણ આપણે ગણીશું. ઓકે, સમજ પડી ગઈ? તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે હવે આ સૂત્રને આધારે એ રીતના દાખલા ગણીએ. તો પહેલો ઉદાહરણ 14 છે. તો ઉદાહરણ 14ના 4 દાખલા છે. નીચેની વિગતો પરથી સહસંબંધક R શોધો. તો એમાંનો પહેલો દાખલો છે N બરાબર 20 COVXY માઇનસ 50 SX 15 અને SY 8. તો ચાલો અહીંયા જો સહવિચરણ COVXY આપ્યું છે એટલે સહવિચરણની માહિતી આપ્યું છે, એટલે આપણું સૂત્ર કયું આવશે? R બરાબર
सीओवी एक्स वाई भाग्या एस एक्स गुणिया एस वाई। घनी बार विद्यार्थी मित्रों शू करे छे, दाखला नी रकम मा एन आई पाचे ने तो छेद मा एन गुणिया करी आपे। भाई आपने सूत्र ने ध्यान मा राखवानो छे, सूत्र मा एन नथी आवतो तो आपने एन आपने उल्लू बनावा माटे आपेलो छे। पेपर सेटर एवुं करे छे के विद्यार्थीओने एम के दाखला मा एन आपेलुं छे एटले सूत्र मा कसे ने कसे एन नो उपयोग थशे एम करीने विद्यार्थीओ दाखलो खोटो गणी आवे। पण विद्यार्थी मित्रों आपणे सूत्रने अनुसरवानुं छे अने सूत्र मा जेटली विगत जोईती होय એટલી જ વિગત આપણે લખવાની છે। તો r બરાબર કયું સૂત્ર છે? covxy ભાગ્યા sx ગુણ્યા sy। ચાલો તો covxy કેટલું આવ્યું છે જો -50 એટલે અંશમાં -50 ભાગ્યા sx ગુણ્યા sy એટલે sx આપણને x નું પ્રમાણચિહ્ન કેટલું આપ્યું છે 15 એટલે 15 અને sy કેટલું આપ્યું છે 8 એટલે 15 ગુણ્યા 8 એટલે આગલું સ્ટેપ શું થશે। હવે વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો, કોઈવાર દાખલામાં તમને sx પ્રમાણ વિચલન નહીં પણ વિચરણ આપેલું હશે, તો જ્યારે વિચરણ આપેલું હોય ને તો એ વિચરણ પરથી તમારે પ્રમાણિત વિચલન શોધવાનું અને પછી તમારે sx અને xy ની કિંમત લેવાનું, એવો દાખલો પણ હું તમને સમજાવીશ। તો જો હવે આપણો આગલો સ્ટેપ જોઈએ તો -50 ભાગ્યા 15 ગુણ્યા 8 એટલે 120 અને 50 ભાગ્યા તમે 120 કરીશો તો જવાબ આવશે -0.4167 અને 4157 છે એટલે આપણો ફાઇનલ જવાબ કયો આવશે -0.42। તો બે ગુણમાં દાખલો તમને પૂછી શકાય, બરાબર છે? તો ચાલો એક દાખલો થઈ ગયો। હવે સ્વાધ્યાય 2.2 નો 12મો દાખલો છે, સ્વાધ્યાય 2.2 નો 12મો દાખલો। એક જિલ્લામાં છેલ્લા 10 વર્ષમાં પડેલા વરસાદ સેમીમાં અને પાકની ઉપજ હેક્ટરમાં હેક્ટર દીઠ ટનમાં ની વિગતો પરથી સહસંબંધાંક શોધો, r શોધવાનું છે। જોજો હવે તમને માહિતી શું આપ્યું છે, n = 10, covxy 30 સહવિચરણની માહિતી આપી છે, પછી x નું પ્રમાણિત વિચલન એટલે sx આપ્યું છે, જ્યારે y નું વિચરણ આપ્યું છે। જો વિદ્યાર્થી મિત્રો અહીં તમને x નું પ્રમાણિત વિચલન એટલે sx આપી દીધું છે 5, પણ y નું વિચરણ આપ્યું છે। જો વિદ્યાર્થી મિત્રો શું કરે છે, આ 144 ને જ sy તરીકે લઈ લે છે, પણ ના વિદ્યાર્થી મિત્રો આ y નું વિચરણ એટલે s² y કહેવામાં આવે છે। તો પહેલા આપણે sy શોધીશું, તો વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો, r બરાબર સૂત્ર કયું છે, covxy ભાગ્યા sx ગુણ્યા sy। દાખલામાં આપણને covxy 30 આપ્યું છે, x નું પ્રમાણિત વિચલન એટલે sx બી 5 આપ્યું છે, પણ આપણને sy આપ્યું નથી એટલે આપણે પહેલા sy શોધવું પડશે। તો આપણને શું આપ્યું છે, વિચરણ, અને વિચરણને શું કહેવાય, s² y, બરાબર। પ્રમાણિત વિચલન શોધવા માટે આપણે શું કરીશું તે ધ્યાન આપજો, આપણને વિચરણ એટલે શું આપ્યું છે, વિચરણ એટલે s² y બરાબર 144 આપ્યું। હવે આપણે તો x² y થોડું જોઈતું છે, આપણે તો sy જોઈતું છે, અને આપણે sy મેળવવા માટે આ જે 144 આપ્યું છે એટલે બંને બાજુ આપણે વર્ગ કરવું, અને બંને બાજુ વર્ગ કરે એટલે આ બાજુ sy રહી જશે અને પેલું 144 વર્ગમૂળમાં એટલે 144 વર્ગમૂળમાં મૂકીશું। તો હવે આપણે કેલ્ક્યુલેટરમાં 144 નું વર્ગમૂળ કાઢશો એટલે આપણને sy ની કિંમત આવશે 12, એટલે આપણે હવે sy તરીકે 12 લેશું। ફરીથી એકવાર વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો, દાખલાની રકમમાં તમને પ્રમાણિત વિચલન આપેલું છે કે વિચરણ, એ ખાસ ધ્યાનમાં લેવાનું, જો પ્રમાણિત વિચરણ આપેલું હોય તો એ જ લઈ લેવાનું, પણ જો વિચરણ આપેલું હોય તો એ વિચરણને વર્ગમૂળમાં મૂકીને એનું વર્ગમૂળ કાઢવાનું, એ આપણું પ્રમાણિત વિચલન કહેવાય। તો ચાલો હવે આપણે સૂત્રમાં કિંમત મૂકી દાખલાની ગણતરી કરીએ, તો covxy છે 30 એટલે 30 ભાગ્યા sx 5 ગુણ્યા sy કેટલા આવ્યા, હવે sy આ મૂકવા પડશે એટલે 5 ગુણ્યા 12 એટલે 30 ભાગ્યા 5 ગુણ્યા 12 એટલે 60 અને 30 ભાગ્યા આપણે 60 કરીશું એટલે આપણો જવાબ આવશે 0.5। ચાલો હવે ઉદાહરણ 14 નો દાખલો નંબર 4, આપણે સહસંબંધાંક r શોધવાનું છે। હવે જોજો આમાં વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો, દાખલો નંબર 4, ઉદાહરણ 14 નો દાખલો નંબર 4, n = 10, σxy 1500, x નો મધ્યક 12,
y9 मध्यक 15, x નું પ્રમાણિત વિચલન 9 અને y નું પ્રમાણિત વિચલન 5 છે. બરાબર છે? એટલે જો અહીં આપણે COVXY ડાયરેક્ટ આપ્યું નથી, પણ COVXY કઈ રીતે શોધાય તે બી તમને સૂત્રમાં સમજૂતી મેળવી, અથવા તમે કઈ બીજું સૂત્ર કયું લેવાનું, જો COVXY ભાગ્યા SX ગુણ્યા SY, પણ આપણે COVXY સીધે રીતે આપ્યું નથી, એટલે પહેલા આપણે COVXY શોધીને પણ પછી આ સૂત્રમાં દાખલો શોધી શકીએ, જવાબ શોધી શકીએ. પણ મેં તમને કીધું કે જ્યારે આપણને COVXY સીધે રીતે ન આપ્યું હોય, સિગ્મા XY આપ્યું હોય, X બાર Y બાર એટલે કે X નો મધ્યક Y નો મધ્યક અને પ્રમાણિત વિચલન X અને Y નું આપેલું હોય, ત્યારે તમારે સીધું R બરાબર આ જે બીજું સૂત્ર છે જેમાં મેં તમને એરો બતાવતો છું, એ સૂત્રમાં કિંમત મૂકવાથી તમને R ની સીધે સીધી રકમ મળી જાય. તો આપણે આ સૂત્રનો ઉપયોગ કરીને R મેળવીશું. તો ચાલો સૂત્ર લખીએ આપણે. તો R બરાબર સિગ્મા XY માઇનસ N ગુણ્યા X બાર ગુણ્યા Y બાર ભાગ્યા N ગુણ્યા SX ગુણ્યા SY. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? ડાયરેક્ટ બીજું સૂત્ર મૂકીને આપણે આ એમ જોવા જઈએ તો સહવિચરણની માહિતી જ આપી છે, પણ આપણને COVXY સીધી રીતે નથી આપ્યું, એટલે આપણે આ સૂત્ર મૂકીને COVXY આમાં આવી જતું છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે કિંમત મૂકીએ. તો સિગ્મા XY કેટલું આપ્યું છે જુઓ, 1500 એટલે 1500 માઇનસ એન આપ્યા છે આપણને 10 એટલે 10 ગુણ્યા એક્સ બાર એટલે એક્સ નો મધ્ય 12 ગુણ્યા વાય બાર એટલે વાય નો મધ્ય 15. અંશનું ક્લિયર થઈ ગયું. હવે છેદમાં ભાગ્યા એન એટલે 10 ગુણ્યા એસએક્સ, એક્સ નું પ્રમાણિત વિચલન આપ્યું છે આપણને 9 એટલે 10 ગુણ્યા 9 ગુણ્યા વાય નું પ્રમાણિત વિચલન કેટલું છે 5 એટલે 10 ગુણ્યા 9 ગુણ્યા 5. હવે આપણે અંશમાં જોઈએ તો 1500 માઇનસ 10 ગુણ્યા 12 ગુણ્યા 15 તમે કરશો એટલે માઇનસ 1800 આવશે, અને છેદમાં 10 ગુણ્યા 9 ગુણ્યા 5 તમે કરશો તો એની કિંમત આવશે 450. હવે 1500 માંથી 1800 બાદ કરીશું એટલે આપણે માઇનસ 300 આવશે અંશમાં, અને ભાગ્યા 450, અને 300 ભાગ્યા તમે 450 કરશો તો ત્યારે એની કિંમત આવશે માઇનસ 0.6667, અને 66 પછી 67 છે એટલે આપણે 66 માં 1 ઉમેરીશું એટલે આપણો ફાઇનલ જવાબ આવશે માઇનસ 0.67. બરાબર છે? એટલે વિદ્યાર્થી મિત્રો જ્યારે COVXY સીધી રીતે ન આપ્યું હોય ત્યારે સીધું જ R બરાબર આ જે આપણે સૂત્રનો ઉપયોગ કર્યો એ સૂત્રમાં કિંમત મૂકવાથી તમને R મળી જશે. તો વિદ્યાર્થી મિત્રો આ જે આપણે COVXY ના જે બે રીત આપણે જોઈ ગયા, તો એ તમને પ્રેક્ટિસ થાય એ માટે સ્વાધ્યાય 2 નો વિભાગ C નો 11મો દાખલો બરાબર, એ પણ તમને COVXY સીધી રીતે આપ્યું છે, SX અને XY ની માહિતી પણ આપી છે, અને R ની કિંમત શોધવાની છે, તો તમારો જવાબ 0.67 આવશે. અને બીજો દાખલો છે સ્વાધ્યાય 2 વિભાગ D નો દાખલો નંબર 10. બરાબર છે? એમાં તમને COVXY ની માહિતી સીધી રીતે નથી આપી, પણ તમારે સિગ્મા XY એન એક્સ બાર વાય બાર એની માહિતી આપી છે, અને એના માટે તમારે આપણે જે બીજી રીતનું જે સૂત્ર મૂક્યું એ સૂત્રનો ઉપયોગ કરીને તમે દાખલો ગણશો તો તમારો 0.15 આવશે. એટલે આ બે દાખલા તમારે જાતે પ્રેક્ટિસમાં કરવાના રહેશે. ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે એક રીત પૂરી કરી, કાલ્ક્યુલેશનની ગુણક પ્રકારની ટૂંકા દાખલાની એક રીત પૂરી કરી, હવે આપણે બીજી રીત જોઈએ. તો જ્યારે નંબર 2 પ્રમાણિત વિચલન અને સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર વાય માઇનસ વાય બાર ની માહિતી આપી હોય ત્યારે, ચાલો તો એવો એક દાખલો જોઈએ આપણે. તો ત્યારે સૂત્ર પહેલા જોઈ લઈએ. સૂત્ર આર બરાબર સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર વાય માઇનસ વાય બાર ભાગ્યા એન ગુણ્યા એસ એક્સ ગુણ્યા એસ વાય. આ સૂત્રનો ઉપયોગ કરીને તમારે આર ની કિંમત શોધવાની. ચાલો તો આ સૂત્ર લઈને આપણે એક દાખલો જોઈએ. તો ઉદાહરણ 14 નો દાખલો નંબર 2 નીચેની વિગતો પરથી સહસંબંધક R શોધો. તો જુઓ તમને N આપ્યા છે 10, સિગ્મા X માઇનસ X બાર Y માઇનસ Y બાર બરાબર આપ્યા છે 60, X નું વિચરણ
અને y નું વિચરણ આપ્યું છે. જોજો વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો, બંને નું વિચરણ આપ્યું છે. આપણને વિચરણ નથી જોઈતું, પ્રમાણિત વિચલન જોઈએ છે. તો ચાલો પહેલા આપણે બંને નું પ્રમાણિત વિચલન મેળવીએ. તો પહેલા આપણને શું આપ્યું છે, પહેલા સૂત્ર લખી દેવો. સૂત્ર આપણને ખબર છે, સિગ્મા x - x બાર y - y બાર ભાગ્યા n ગુણ્યા sx ગુણ્યા sy. તમે જોઈ શકો છો કે આપણને સિગ્મા x - x બાર y - y બાર 60 આપી દીધું છે અંશની માહિતી, n બી આપી દીધા છે, પણ sx અને sy સીધી રીતે નથી આપ્યું છે. તો આપણે એને પહેલા sx અને sy શોધીએ. તો જુઓ પહેલા આપણને આપ્યું છે વિચરણ, x નું વિચરણ એટલે s સ્ક્વેર x આપણને આપ્યું છે. તો x સ્ક્વેર x બરાબર 25 આપ્યું છે. તો હવે આપણે 25 નું વર્ગમૂળ કરીશું એટલે આપણને sx ની માહિતી મળશે. એટલે sx બરાબર વર્ગમૂળમાં 25, અને 25 નું તમે વર્ગમૂળ કાઢશો એટલે આપણને sx મળશે 5. એવી જ રીતે y નું પણ આપણને વિચરણ આપ્યું છે, એટલે આપણને શું આપ્યું છે, s સ્ક્વેર y આપ્યું છે. અને તે કેટલું આપ્યું છે, 36, અને 36 ને પણ આપણે વર્ગમૂળમાં મૂકીશું એટલે આપણને sy મળશે. તો sy બરાબર વર્ગમૂળમાં 36, અને તમે 36 નું વર્ગમૂળ કાઢશો એટલે આપણને sy મળશે 6. એટલે હવે આપણને એકે એક માહિતી મળી ગઈ છે, અને હવે આપણે સૂત્રમાં કિંમત મૂકીએ. તો ચાલો સૂત્રમાં કિંમત મૂકતા, સિગ્મા x - x બાર y - y બાર આપણને આપ્યા છે કેટલા, 60, એટલે અંશમાં 60 ભાગ્યા n 10 ગુણ્યા sx આપણે શોધી દેજો આર્ય 5, એટલે 10 ગુણ્યા 5 ગુણ્યા sy કેટલા આવ્યા, 6, એટલે ગુણ્યા 6 એટલે અંશમાં આવશે 60, અને 10 ગુણ્યા 5 ગુણ્યા 6 એટલે કિંમત આવશે 300, અને 60 ભાગ્યા તમે 300 કરશો એટલે આપણો જવાબ આવશે 0.2. તો વિદ્યાર્થી મિત્રો ખ્યાલ આવી ગયો, આમાં ખાસ પ્રમાણિત વિચલન આપેલું છે કે વિચરણ આપેલું છે એને આધારે તમારે દાખલાની ગણતરીમાં કાળજી રાખવાની છે, નહીં તો તમારો દાખલો ખોટો પડવાની પૂરેપૂરી શક્યતા રહેલી છે. તો એક દાખલો તમને હોમવર્ક માટે આપું, તો હોમવર્ક માટેનો દાખલો છે સ્વાધ્યાય 2 વિભાગ સી નો દાખલો નંબર 12. જો સિગ્મા x - x બાર y - y બાર -65, sx બરાબર 3, sy બરાબર 4 અને n બરાબર 10 હોય તો r ની કિંમત શોધો. તમને sx અને sy સીધી રીતે જ આપી દીધું છે એટલે આ સૂત્રમાં સીધું તમે કિંમત મૂકવાથી તમારો જવાબ -0.54 આવશે. ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે આગળ વધીએ. તો હવે વિદ્યાર્થી મિત્રો કાલ પિયર્સનના ટૂંકા દાખલા માટે મેં આગળના જે બે રીત કરાવી એટલે ત્રણ સૂત્ર થયા, તો એ સૂત્ર તમારે યાદ રાખવાનું છે બરાબર. અને હવે જે આપણે દાખલા ટૂંકા દાખલામાં પૂછાય ને એની સમજૂતી મેળવવાના છે, પણ એ દાખલા તો આપણે ગણી જ ગયા છે. તો તમને થશે હશે કે કયા દાખલા, તો વિદ્યાર્થી મિત્રો આપણે મોટા દાખલામાં કોષ્ટકની ગણતરી કરી, તમને ખબર હોય તો એ કોષ્ટકની ગણતરી કરીને રકમો તમને આપી દીધી હોય તો એ મોટા દાખલાના સૂત્ર મૂકીને જ આપણે ટૂંકા દાખલા ગણવાનું પણ કહેવામાં આવે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે મોટા દાખલા ટૂંકા દાખલામાં કેવી રીતે પૂછાય તો એની સમજૂતી મેળવીએ, અને એ દાખલા તો તમને આવડી જ ગયા હશે એવી હું આશા પણ રાખું છું. તો હવે તમારે નક્કી કરવાનું છે, આપણે ત્રણ મોટી રીત માટે જોઈ ગયા હતા, એક સીધી રીત, એક મધ્યકો પૂર્ણાંકમાં આવે ત્યારે, અને ત્રીજી ટૂંકી રીત. આ ત્રણ માંથી કઈ રીતનો દાખલો છે એ તમારે રકમ પરથી નક્કી કરવાનો છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે હવે એક દાખલો લઈએ અને નક્કી કરીએ કે ત્રણ માંથી કઈ રીત છે. તો જુઓ ઉદાહરણ 13. કોઈ એક શાળાની પરીક્ષામાં વિદ્યાર્થીઓએ આંકડાશાસ્ત્રમાં મેળવેલા ગુણ x અને અર્થશાસ્ત્રમાં મેળવેલા ગુણ y વચ્ચેના સંબંધનો અભ્યાસ કરવા માટે 10 વિદ્યાર્થીઓનો નિદર્શ લેતા નીચે મુજબ વિગતો મળે છે. સિગ્મા x - x બાર y - y બાર બરાબર 120, સિગ્મા x - x બાર સ્ક્વેર બરાબર 80, અને સિગ્મા y - y બાર સ્ક્વેર બરાબર 500. આ પરથી r ની કિંમત શોધો. યાદ કરો વિદ્યાર્થી મિત્રો ત્રણ મોટા રીતની છે, ત્રણ મોટી રીત છે કાલ પિયર્સનની, એમાંથી કઈ રીતનો દાખલો છે. હા વિદ્યાર્થી મિત્રો જ્યારે મધ્યકો કયો પૂર્ણાંકમાં આવેલા હોય ત્યારે તે સૂત્ર કયું છે યાદ કરો, r બરાબર સિગ્મા x - x બાર ભાગ્યા પહેલા વર્ગમૂળમાં સિગ્મા x - x બાર સ્ક્વેર ગુણ્યા
બીજા વર્ગમૂળમાં સિગ્મા y માઈનસ y બાર સ્ક્વેર એટલે બધી માહિતી આપણને આપી દીધી હોય એટલે ટૂંકા દાખલામાં પણ આ રીતે પૂછી શકાય. તો ચાલો હવે સૂત્રમાં કિંમત મૂકીએ. સિગ્મા x માઈનસ x બાર y માઈનસ y કેટલા આપ્યા છે 120 એટલે 120 અંશમાં ભાગ્યા પહેલા વર્ગમૂળમાં સિગ્મા x માઈનસ x બાર સ્ક્વેર કેટલા આપ્યા છે 80 એટલે પહેલા વર્ગમૂળમાં 80 ગુણ્યા બીજા વર્ગમૂળમાં સિગ્મા y માઈનસ y બાર સ્ક્વેર તો એ કેટલા આપ્યા છે 500 એટલે બીજા વર્ગમૂળમાં 500. ચાલો રકમ મુકાઈ ગઈ, હવે આપણે સ્ટેપ આગળ વધારીએ. તો અંશમાં 120. હવે જોજો વિદ્યાર્થી મિત્રો, મેં તમને 80 નું વર્ગમૂળ કઢાવું અને પછી 500 નું વર્ગમૂળ કઢાવું, કેમ કે કોવર છે ને આ સંખ્યા ખૂબ મોટી હોય ને એટલે મેં અલગ અલગ કરાવું. બાકી તમે શું કરી શકો, 80 ગુણ્યા 500 કરો ને તમે એક જ વર્ગમૂળમાં એ કિંમત મૂકો ને પછી એનું વર્ગમૂળ કાઢો, એ રીતે બી તમે દાખલો ગણી શકો. પણ કોઈ રકમો ખૂબ મોટી હોય ને તો બેનો ગુણાકાર કરવાનો વર્ગમૂળમાં આવે, એના કરતાં હું અલગ અલગ વર્ગમૂળ કઢાવું. તો પહેલા આપણે 80 નું વર્ગમૂળ કાઢીશું તો 8.94 આવશે ગુણ્યા 500 નું વર્ગમૂળ આવશે 22.36. એટલે આગલું સ્ટેપ 120 ભાગ્યા 8.94 ગુણ્યા 22.36 એટલે કિંમત આવશે 199.90 અને 120 ભાગ્યા 199.90 તમે કરશો એટલે r ની કિંમત આવશે 0.6003 એટલે 60 પછાડી 03 છે એટલે આપનો જવાબ 0.60 અથવા તમે 0.6 પણ લખી શકો. બરાબર છે વિદ્યાર્થી મિત્રો, એટલે આ મધ્યકો પૂર્ણાંક આવેલા હોય ને તે રીતથી આ દાખલો આપણને ટૂંકા દાખલામાં પણ પૂછી શકાય. તો આ રીતે આવો એક દાખલો તમને હું હોમવર્કમાં આપું છું. ના, પહેલા એક દાખલો બીજો એક સમજાવું છું અને પછી બે દાખલા તમને હોમવર્કમાં આપું છું. તો ઉદાહરણ 14નો દાખલો નંબર 3, નીચેની વિગતો પરથી સહસંબંધ આર શોધો. તો દાખલો નંબર 3 છે, વિગત XY અવલોકનોની સંખ્યા 25, બંનેમાં કોમન એટલે અવલોકનોની સંખ્યા એટલે n બરાબર 25 છે. હવે મધ્યક, તો x ના ખાનામાં એ x બાર અને y ના ખાનામાં એ y બાર. મધ્યકમાંથી લીધેલા વિચલનના વર્ગોનો સરવાળો, હવે એ શું છે, મધ્યકમાંથી લીધેલા વિચલનના વર્ગોનો સરવાળો, તો એ શું છે, સિગ્મા x માઇનસ x બાર સ્ક્વેર છે અને આ 160 છે તે સિગ્મા x માઇનસ સોરી સિગ્મા y માઇનસ y બાર સ્ક્વેર છે અને મધ્યકમાંથી લીધેલા વિચલનના ગુણાકારનો સરવાળો, તો આ 100 જો બંનેમાં કોમન છે તો એ શું છે, સિગ્મા x માઇનસ x બાર ગુણ્યા y માઇનસ y બાર. એટલે આ માહિતી પરથી તમને કઈ રીતે દાખલો ગણવાનો છે, તો મધ્યકો પૂર્ણાંક હોય તે સૂત્રનો ઉપયોગ કરવાનો. તો કયો સૂત્ર, પહેલા આપણે જોઈએ કે આપણને અવલોકનોની સંખ્યા, તો અવલોકનોની સંખ્યા કેટલી આપી છે 25, પછી મધ્યક એટલે x બાર 40, x ના ખાનામાંથી x બાર 40 અને y બાર કેટલા છે 50 એટલે y બાર 50. ત્યાર પછી મધ્યકમાંથી વિચલનના વર્ગોનો સરવાળો એટલે 120 એ x ના ખાનામાં છે એટલે એ આપણને શું આપ્યું છે, સિગ્મા x માઇનસ x બાર સ્ક્વેર, તો એ આપણને આપ્યા છે 120 અને 160 y ના ખાનામાં છે તો એ આપણને શું આપ્યું છે, સિગ્મા y માઇનસ y બાર સ્ક્વેર આપણને 160 આપ્યા છે અને આ મધ્યકમાંથી લીધેલા વિચલનના ગુણાકારનો સરવાળો, તો એ આપણને શું આપ્યું છે, સિગ્મા x માઇનસ x બાર y માઇનસ y બાર બરાબર આપણને આપ્યા છે 6. એટલે હવે તમને ખબર પડી ગઈ હશે કે આ માહિતી આપણને કયા સૂત્ર પરથી મળશે, કયા સૂત્રનો ઉપયોગ કરવો પડશે. તો r બરાબર સિગ્મા x માઇનસ x બાર y માઇનસ y બાર ભાગ્યા પહેલા વર્ગમૂળમાં સિગ્મા x માઇનસ x બાર સ્ક્વેર ગુણ્યા બીજા વર્ગમૂળમાં સિગ્મા y માઇનસ y બાર સ્ક્વેર. તો ચાલો આપણે સિગ્મા x માઇનસ x બાર y માઇનસ y બાર કેટલા આપ્યા છે 100 એટલે અંશમાં 100 છેદમાં સિગ્મા x માઇનસ x બાર સ્ક્વેર, તો સિગ્મા x માઇનસ x બાર કેટલા આપ્યા છે 120 એટલે પહેલા વર્ગમૂળમાં 120 ગુણ્યા બીજા વર્ગમૂળમાં સિગ્મા y માઇનસ y બાર સ્ક્વેર કેટલા આપ્યા છે 160 એટલે બીજા વર્ગમૂળમાં 160. એટલે એમ જોવા જાય તો વિદ્યાર્થી મિત્રો આ માહિતી તમને છુપી રીતે આપી છે, પણ છુપી રીતે આપી છે તો પણ આપણને ખબર પડવી જોઈએ કે આ માહિતી કેવા પ્રકારની છે અને એના માટે કયા સૂત્રનો ઉપયોગ થશે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે સ્ટેપ આગળ વધારીએ. તો અંશમાં 100 અને 120નું તમે વર્ગમૂળ કાઢશો તો 10.95 આવશે ગુણ્યા 160નું વર્ગમૂળ 12.65 એટલે 100 ભાગ્યા 10.95 ગુણ્યા 12.65
એટલે 138.52 અને 100 ભાગ્યા તમે 138.52 કરશો તો તમારો જવાબ આવશે 0.7219 અને 72 ની પાછળ 19 છે એટલે આપણે જવાબ એ 72 જ રાખીશું એટલે આપણો ફાઇનલ જવાબ આવશે 0.72 તો આ રીતે તમને કોઈવાર સિગ્મા x - x બાર ની માહિતી સીધી રીતે જ આપી દીધી હોય અથવા કોઈવાર તમને આ રીતે લખીને આપેલી હોય કે વર્ગોનો સરવાળો ને એવું તો ત્યારે તમને બે રીતે આ દાખલો પૂછી શકાય તો બંને રીત તમને મેં સમજાવી દીધી છે અને બંને રીતના બે દાખલા હું તમને હોમવર્ક માટે આપું છું તો સ્વાધ્યાય 2.2 નો 14 નો દાખલો નંબર પહેલો છે નીચેના પરિણામો પરથી સહસંબંધની કિંમત શોધો તો એનો તમને સિગ્મા x - x બાર ને y - y બાર સ્ક્વેર ને સિગ્મા x - x બાર y - y બાર 45 સીધે સીધું આપી દીધું છે અને એ સૂત્રમાં તમે કિંમત મૂકશો તો તમારો જવાબ આવશે 0.94 અને બીજો સ્વાધ્યાય 2.2 નો 15મો દાખલો છે નીચેની માહિતી પરથી r ની કિંમત શોધો તો એ માહિતી પણ તમને મધ્યક x બાર y બાર મધ્યકમાંથી લીધેલા વિચલનો વર્ગનો સરવાળો 920 એટલે સિગ્મા x - x બાર સ્ક્વેર અને 1050 તે શું છે સિગ્મા y - y બાર સ્ક્વેર અને આ માઇનસ 545 છે એ તમને સિગ્મા x - x બાર y - y બાર આપ્યું છે અને એ સૂત્રમાં તમે કિંમત મૂકશો એટલે તમારો જવાબ આવશે માઇનસ 0.55 ચાલો વિદ્યાર્થી મિત્રો એટલે મોટા દાખલામાંની ત્રણ રીતમાંથી એક રીત પૂરી થઈ હવે આપણે બીજી રીત જોઈએ તો ઉદાહરણ 15 જુઓ એક કંપનીના 6 વર્ષના વેચાણ અને નફા વચ્ચેના સંબંધનો અભ્યાસ કરવા માટે નીચે મુજબ માહિતી એકઠી કરવામાં આવે છે વાર્ષિક વેચાણ x અને વાર્ષિક નફો y n બરાબર 6 સિગ્મા x 58 સિગ્મા y 40 સિગ્મા xy 431 સિગ્મા x સ્ક્વેર 606 અને સિગ્મા y સ્ક્વેર 316 આ પરથી x અને y વચ્ચે સહસંબંધ શોધો તો વિદ્યાર્થી મિત્રો યાદ કરો આ કયું સૂત્ર પહેલી સીધી રીત x અને y નો ગુણાકાર x નો વર્ગ નું ખાનું અને y ના વર્ગ નું ખાનું ને એનો સરવાળો કરીને સિગ્મા x સ્ક્વેર અને સિગ્મા y સ્ક્વેર મેળવવાની એટલે સીધી રીતનું સૂત્ર યાદ કરો કયું સૂત્ર છે r બરાબર n સિગ્મા xy માઇનસ સિગ્મા x ગુણ્યા સિગ્મા y ભાગ્યા પહેલા વર્ગમૂળમાં n સિગ્મા x સ્ક્વેર માઇનસ સિગ્મા x આખા નો વર્ગ ગુણ્યા બીજા વર્ગમૂળમાં n સિગ્મા y સ્ક્વેર માઇનસ સિગ્મા y આખા નો વર્ગ તો ચાલો સૂત્રમાં આપણે કિંમત મૂકીએ તો આપણને n આપ્યા છે 6 એટલે n ગુણ્યા સિગ્મા xy એટલે 6 ગુણ્યા સિગ્મા xy કેટલા આપ્યા છે આપણને 431 એટલે 6 ગુણ્યા 431 માઇનસ સિગ્મા x સિગ્મા x આપણને આપ્યા છે જો 58 એટલે માઇનસ 58 ગુણ્યા સિગ્મા y તો સિગ્મા y કેટલા છે 40 એટલે 58 ગુણ્યા 40 ભાગ્યા પહેલા વર્ગમૂળમાં n સિગ્મા x સ્ક્વેર એટલે 6 ગુણ્યા સિગ્મા x સ્ક્વેર આપણને આપ્યા છે 606 એટલે 6 ગુણ્યા 606 માઇનસ સિગ્મા x 58 છે એટલે માઇનસ 58 નો વર્ગ ગુણ્યા બીજા વર્ગમૂળમાં n સિગ્મા y સ્ક્વેર એટલે 6 ગુણ્યા સિગ્મા y સ્ક્વેર આપણને આપ્યા છે 316 એટલે 6 ગુણ્યા 316 માઇનસ સિગ્મા y નો વર્ગ તો સિગ્મા y આપણને આપ્યા છે 40 એટલે માઇનસ કૌંસમાં 40 નો વર્ગ ચાલો હવે આપણે કિંમત મુકાઈ ગઈ હવે આપણે ગણતરી કરીએ તો 6 ગુણ્યા 431 એટલે 2586 માઇનસ 58 ગુણ્યા 40 એટલે 2320 ભાગ્યા પહેલા વર્ગમૂળમાં 6 ગુણ્યા 606 3636 માઇનસ 58 નો વર્ગ 3364 ગુણ્યા બીજા વર્ગમૂળમાં 6 ગુણ્યા 316 1896 માઇનસ 40 નો વર્ગ 1600 હવે 2586 માંથી 2320 બાદ કરશું એટલે અંશમાં રહેશે 266 ભાગ્યા પહેલા વર્ગમૂળમાં 3636 માંથી 3364 બાદ કરતા કિંમત આવશે 272 ગુણ્યા બીજા વર્ગમૂળમાં 1896 માંથી 1600 બાદ કરતા કિંમત આવશે 296
હવે અંશમાં 266 હવે 272 નું આપણે વર્ગમૂળ કરીશું તો વર્ગમૂળ આવશે 16.49 ગુણ્યા 296 નું વર્ગમૂળ આવશે 17.20 એટલે આગલું સ્ટેપ આપણું બનશે 266 ભાગ્યા 16.49 ગુણ્યા 17.20 એટલે 283.66 અને 266 ભાગ્યા તમે 283.63 કરશો એટલે આપણો આર આવશે 0.378 અને 93 પછી 78 એટલે 50 થી મોટી સંખ્યા છે એટલે આપણો ફાઇનલ જવાબ આવશે 0.94 સમજ પડી ગઈ વિદ્યાર્થી મિત્રો એટલે સીધી રીતમાં તમને કોષ્ટકની ગણતરી સીધી રીતે જ અહીંયા આપી દીધી હશે અને એ સૂત્ર એ કિંમતને આપણે સૂત્રમાં મૂકવાથી આપણને આની કિંમત મળી જાય તો તમને પ્રેક્ટિસ થાય એ માટે મેં બે દાખલા ગણતરી માટે આપ્યા છે તો સ્વાધ્યાય 2.2 નો 14માનો દાખલો નંબર 2 છે અને એ તમે કિંમત સૂત્રમાં મૂકશો તો તમારો જવાબ આવશે 0.96 જ્યારે સ્વાધ્યાય 2 નો વિભાગ D નો દાખલો નંબર 11 છે હવે તમે એમાં ધ્યાન આપજો કે અવલોકનોની 9 જોડ માટે નીચેની માહિતી મળે છે સિગ્મા XY 51 સિગ્મા Y 72 સિગ્મા X² 315 સિગ્મા Y² 582 સિગ્મા XY 408 આ પરથી સહસંબંધ શોધો વિદ્યાર્થી મિત્રો આ ઉપરના દાખલામાં તો તમને n સીધી રીતે જ આપ્યો છે પણ આ દાખલામાં તો તમને n આપ્યો નથી તો n ક્યાં આપ્યો છે હા જો વિદ્યાર્થી મિત્રો n એટલે શું અવલોકનોની જોડ તો તમને અવલોકનોની કેટલી જોડ માટેની માહિતી આપી છે 9 જોડ માટેની માહિતી આપી છે એટલે આપણે n બરાબર 8 લઈશું સમજ પડી ગઈ અને તમે આ માહિતીને સૂત્રમાં કિંમત મૂકશો તો તમારો જવાબ 0 આવશે અને 0 આવે એવો આ પહેલીવાર દાખલો આવ્યો છે અને 0 જવાબ આવે એટલે એનું અર્થઘટન શું થાય બે ચલ વચ્ચે સહસંબંધનો અભાવ છે એવું એનું અર્થઘટન થાય તો આ દાખલો તમે ગણશો અને તમારો જવાબ 0 આવશે ચાલો હવે આપણે છેલ્લી રીત અને આ છેલ્લી રીત ચોપડીમાં તો તમને એનું ઉદાહરણ દાખલો ગણતરી કરીને આપ્યો જ નથી પણ મેં તમને એની પણ સમજૂતી આપું તો જુઓ આ દાખલો છે એ દાખલામાં તમને n બરાબર 6 સિગ્મા u બરાબર -3 સિગ્મા v બરાબર -4 સિગ્મા uv બરાબર 11 સિગ્મા u² 19 અને સિગ્મા v² 26 આ માહિતી પરથી સહસંબંધક r શોધો એવું તમને જણાવવામાં આવેલું હોય તો uv એટલે કયું સૂત્ર ટૂંકી રીતનું સૂત્ર તો ટૂંકી રીતનું સૂત્ર કઈ યાદ કરો r બરાબર x ની જગ્યાએ u અને y ની જગ્યાએ v તો n સિગ્મા uv -સિગ્મા u ગુણ્યા સિગ્મા v ભાગ્યા પહેલા વર્ગમૂળમાં n સિગ્મા u² -સિગ્મા u આખાનો વર્ગ ગુણ્યા બીજા વર્ગમૂળમાં n sigma v square minus sigma v આખાનો વર્ગ તો ચાલો આ સૂત્રમાં આપણે કિંમત મૂકીએ તો n કેટલા છે 6 એટલે 6 ગુણ્યા sigma uv કેટલા આપ્યા છે 11 એટલે 6 ગુણ્યા 11 minus sigma u ગુણ્યા sigma v તો sigma u કેટલા છે -3 ગુણ્યા sigma v -4 એટલે -3 ગુણ્યા -4 આ ચિહ્નનું અહીંયા ધ્યાનમાં રાખજો ચાલો ભાગ્યા પહેલા વર્ગમૂળમાં n સિગ્મા u² એટલે 6 ગુણ્યા સિગ્મા u² 19 એટલે 6 ગુણ્યા 19 માઈનસ સિગ્મા u કેટલા છે એનો વર્ગ એટલે માઈનસ કૌંસમાં -3 નો વર્ગ ગુણ્યા બીજા વર્ગમૂળમાં n 6 ગુણ્યા સિગ્મા v² 26 માઈનસ સિગ્મા v કેટલા છે -4 એટલે -4 આખાનો વર્ગ બરાબર છે અહીં સિગ્મા યુ અને સિગ્મા વી ની કિંમત માઇનસ છે એટલે આપણે ગણતરી કરતી વખતે ચિહ્નમાં થોડી કાળજી રાખવાની ચાલો તો અંશની આપણે ગુણાકાર કરીએ એટલે 6 ગુણ્યા 11 66 માઇનસ જોજો હા માઇનસ હવે જોજો કૌંસમાં શું છે -3 ગુણ્યા -4 એટલે માઇનસ નો ગુણાકાર કેવો થઈ જશે પ્લસ એટલે -3 ગુણ્યા -4 એટલે કૌંસમાં હવે પ્લસ સંખ્યા રહેશે એટલે માઇનસ કૌંસમાં હવે 12 પ્લસ થઈ જશે જોજો તમે વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો આ ચિહ્ન માઇનસ તો સૂત્રનું છે અને કૌંસની અંદરની ગુણાકાર કેવો થઈ જશે પ્લસ થઈ જશે એટલે કૌંસમાં 12 એવી જ રીતે છેદમાં 6 ગુણ્યા 19
એટલે 114 માઇનસ આ ચિહ્ન માઇનસ તો સૂત્રનું છે હવે માઇનસ 3 નો વર્ગ એટલે માઇનસ 3 ગુણ્યા માઇનસ 3 એટલે કૌંસની અંદરની વિગત બી કેવી થઈ જશે સંખ્યા કેવી થઈ જશે એટલે માઇનસ કૌંસમાં 9 આવશે પ્લસ જો કૌંસમાં 9 પ્લસ ગુણ્યા બીજા વર્ગમૂળમાં 6 ગુણ્યા 26 156 માઇનસ માઇનસ 4 નો વર્ગ એટલે માઇનસ 4 ગુણ્યા માઇનસ 4 એટલે પ્લસ 16 થઈ જશે એટલે માઇનસ કૌંસમાં પ્લસ 16 જોયું વિદ્યાર્થી મિત્રો એટલે આ રીતે ચિહ્નની પણ તમારે કાળજી રાખવાની છે ને હવે આપણે કૌંસ છોડીએ તો અંશમાં 66 હવે જોજો કૌંસની બહાર માઇનસ અને કૌંસની અંદર પ્લસ એટલે માઇનસ પ્લસ માઇનસ 12 ભાગ્યા પહેલા વર્ગમૂળમાં 114 કૌંસની બહાર માઇનસ કૌંસની અંદર પ્લસ એટલે માઇનસ પ્લસ માઇનસ 9 એવી જ રીતે બીજા વર્ગમૂળમાં 156 માઇનસ 16 આવશે ચાલો હવે અંશમાં 66 માંથી 16 બાદ કરો 54 છેદમાં 114 માંથી 9 બાદ કરો 105 ગુણ્યા બીજા વર્ગમૂળમાં 156 માંથી 16 બાદ કરો એટલે 140 એટલે અંશમાં 54 105 નું વર્ગમૂળ આવશે 10.25 અને 140 નું વર્ગમૂળ આવશે 11.83 એટલે 54 ભાગ્યા 10.25 ગુણ્યા 11.83 એટલે 121.26 અને 54 ભાગ્યા તમે 121.26 કરશો એટલે તમારો જવાબ આવશે 0.4453 અને 44 ની પાછળ 53 છે એટલે 50 થી મોટી કિંમત છે એટલે આપણે 44 માં એક ઉમેરીશું એટલે આપણો ફાઇનલ જવાબ આવશે 0.45 અને આ દાખલાની તમને પ્રેક્ટિસ થાય એ માટે હું બીજો એક દાખલો તમને આપું છું અને એના પરથી બી આર એટલે કે સહસંબંધાંક શોધવાનો છે n બરાબર 9 સિગ્મા યુ 0 સિગ્મા વી 1 સિગ્મા યુ વી 121 સિગ્મા યુ સ્ક્વેર 60 સિગ્મા વી સ્ક્વેર 489 અને આ સૂત્રની મદદથી તમે દાખલો ગણશો તો તમારો જવાબ 0.71 આવશે તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયોમાં આપણે કાર્લ પિયર્સનની ગુણત પ્રગાતની રીતના જે ટૂંકા દાખલા મોટે ભાગે બોર્ડની પરીક્ષામાં આવે છે એ બધા જ દાખલાઓની સમજૂતી મેં તમને આપી દીધી છે અને અલગ પ્રકારનો એક બીજો એક દાખલો છે જે બોર્ડની પરીક્ષામાં પૂછવાની શક્યતા નથી અને થોડોક વિચિત્ર દાખલો છે એક ટૂંકો દાખલો છે તો એ ટૂંકા દાખલાની સમજૂતી મેં આ વિડીયોમાં નથી આપી કારણ કે તમે કન્ફ્યુઝ થશો પરંતુ એ દાખલાની સમજૂતી પણ મેં અગાઉના કોઈ વાર વિડીયોમાં એ ટૂંકા દાખલાની સમજૂતી પણ તમને આપીશ કે કદાચ પરીક્ષામાં પૂછાઈ ગયો તો તમને તકલીફ ન થાય અને તમને જણાવી દઉં કે હવે આગલા વિડીયોમાં હું સ્પીયરમેનની ક્રમાંક સહસંબંધાંકની રીતના દાખલાની સમજૂતી આપવાનો છું અને વિભાગ ડીમાં મોટે ભાગે દાખલો એ રીતનો જ આવે છે તો જે વિદ્યાર્થીઓએ મારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તે સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તેમજ બેલ આઇકોન પર ક્લિક કરવાનું પણ ભૂલતા નહીં અને જો તમારે આંકડાશાસ્ત્ર વિષયમાં 80થી વધુ માર્ક્સ મેળવવા હોય તો મારી ચેનલને તમે નિહાળતા રહેજો અને બોર્ડની પરીક્ષામાં 80+ માર્ક કેવી રીતે લાવી શકાય એની પણ સમજૂતીનો વિડીયો હું તમને ભવિષ્યમાં આપવાનો છું તો આવો નવો જ વિડીયો લઈને તમારી સમક્ષ હું ફરીથી ઉપસ્થિત થઈશ જય હિન્દ જય ભારત